રાજસ્થાન સુરત પોલીસ અને ચાઇલ્ડ કમિશનર દ્વારા શહેરના પૂણા વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટીમાં સવારે પાંચ વાગે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં બાળકો લાવવાનો રેકેટનો પર્દાફાશ થયો હતો હાલ તો બાળમજૂરી માટે લાવવામાં આવેલા એકસો જેટલા બાળકોને છોડાવવામાં આવ્યા છે રાજસ્થાન સુરત પોલીસ અને ચાઇલ્ડ કમિશનર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સુરતના પૂણા વિસ્તારમાં આવેલ એકસો પચીસ જેટલા બાળકો છોડાવાયા હતા સ્થાનિક ઉદ્યોગોમાં બાળકો પાસે કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે વહેલી સવારે સંયુક્ત ઓપરેશન થી દોડધામ મચી ગઈ હતી અને સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી કેટલાક દલાલો અને વચેટીયા ની પણ અટકાયત કરી પુણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા હાલ તો એકસો પચીસ બાળકોને પણ પુણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને તમામને રાજસ્થાન પરત લઈ જવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે ડોક્ટર શૈલેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે રાજસ્થાન સ્ટેટ કમિશનર ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ અને બચપન બચાવ આંદોલન તેમજ સ્ત્રી અંસાર વિકાસ સંસ્થાએ મળી તપાસ કરી હતી જેમાં સુરતની પુણા વિસ્તારની સીતારામ સોસાયટી સહિતની સોસાયટીઓમાં બાળકો પાસે મજૂરી કામ કરાવવા માટે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પરના ગામડાઓમાંથી બાળકોની તસ્કરી કરી હોવાનું બહાર આવ્યું હતું આ ત્રણેય સંસ્થાઓએ દસ દિવસ સુધી રેકી કરી તમામ પુરાવા ભેગા કર્યા હતા અને ત્યારબાદ આજે સવારે સુરત રાજસ્થાન પોલીસની મદદથી સિતારમ સોસાયટીમાં સર્ચ ઓપરેશન કર્યું હતું જેમાં એકસો થી વધુ બાળકો મળી આવ્યા છે માનવ તસ્કરી કરનાર દલાલો પણ પકડાયા છે તમામ વિરુદ્ધ ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ મુજબ કાર્યવાહી થશે માનવ તસ્કરીને લઈ બંને રાજ્યોના અધિકારીઓએ આ બાબતે એક બેઠક પણ કરશે વધુમાં ડોક્ટર શૈલેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે સુરતની પુણા વિસ્તારની સીતારામ સોસાયટી સહિતની સોસાયટીઓમાં બાળકો પાસે મજૂરી કામ કરાવવા માટે લાવવામાં આવતા હતા તમામ બાળકો દસ થી સોળ વર્ષની ઉંમરના હોવાનું બહાર આવ્યું છે સર્ચ ઓપરેશન હાથ ધરાયું ત્યારે બાળકો ખૂબ જ દયામય હાલતમાં મળી આવ્યા હતા ધનંજય બતાઈએ પૂરા મામલા ક્યાં થાય કિસ તરીકે ये दो महीने पहले एक उदयपुर में एक रेस्क्यू ऑपरेशन के दौरान पता चला था कि बच्चों की खबर लोकेशन से पता चली थी तो यहाँ पे इन्वेस्टिगेशंस किए आसा विकास संस्थान उदयपुर और बीबीआई हमारी टीम से मिलकर यहाँ पर इन्वेस्टिगेशन किए इस इलाके में हमने आइडेंटिफाई किया बच्चों को बच्चे अभी और भी हैं ऐसा नहीं है कि सारे बच्चे हो गए हों लेकिन उसमें से एक सौ को आज राजस्थान पुलिस और गुजरात पुलिस के साथ मिलकर ज्वाइंट ऑपरेशन में उन्होंने उसको रेस्क्यू किया है और बच्चे जो रह रहे थे वही है दस बाय दस के कमरे में छः से बच्चे वहीं हैं उनकी काम करने का सामान पड़ा हुआ था साड़ियाँ बहुत सारी साड़ियाँ इकट्ठी उसके नीचे कोई बच्चा सो रहा है कोई ऊपर सो रहा है कुछ बच्चे अलमारी के अंदर हम लोगों को मिले तो इस तरह से कंडीशन बहुत बुरी थी बच्चों की और कैमरामैन मुकेश गौराव साथी अश्मिता पटेल दिव्यांग न्यूज़ सूरत